ધ્રોલ પોલીસ સ્ટેશનમાં આજે એવી ઘટના બની કે પોલીસના શ્વાસ અધ્ધર થઈ ગયા પ્રેમ પ્રકરણ બાબતે પૂછપરછ માટે રાજકોટના રાજન સુરાણી નામના યુવાનને ધ્રોલ પોલીસ સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો રાજન પોલીસ સ્ટેશને પહોંચ્યો અને થોડી જ વારમાં ઢળી પડ્યો જેને પગલે પોલીસે તાત્કાલિક રાજનને હોસ્પિટલ ખસેડવાની કામગીરી હાથ ધરી હતી સારવાર માટે રાજનને જામનગર ખસેડવામાં આવ્યો હતો પરંતુ જામનગરમાં તેનું મૃત્યુ થયાનું જાહેર થતા સમગ્ર બનાવ ચર્ચાસ્પદ બન્યો છે મૃતક યુવાન ઝેરી દવા પીને પોલીસ સ્ટેશન પહોંચ્યો હોવાનું અનુમાન છે એટલે કે આ બનાવ આપઘાતનો જણાઈ રહ્યો છે આપઘાતના સ્થળ તરીકે મૃતક રાજને પોલીસ સ્ટેશનની પસંદગી કરી હોય તેવા ઘાટ ઘડાતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે મૃતકના પરિવારજનો રાજકોટથી જામનગર દોડી આવ્યા હતા આ પ્રકરણમાં આગળ જતા નવો વળાંક આવે તો નવાઈ નહીં પોલીસ સ્ટેશનમાં ઢળી પડેલો યુવાન મૃત્યુ પામતા સમગ્ર ઘટનાક્રમ શંકાસ્પદ બની ગયો છે રાજસ્થાનના જયપુરમાં એક ફાઇવ સ્ટાર હોટલમાં વેપારી તરીકે રોકાણ કરનાર શખ્સે હીરા જડીત સોનાના ઘરેણાની ચોરી કરી હતી જેની કિંમત બે કરોડ જેટલી છે ફાઈવ સ્ટાર હોટલોમાં આયોજિત લગ્ન સમારંભમાં શિફતપૂર્વક ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવતો અને વાપીમાં વસવાટ કરતો જયેશ રવજીભાઈ સેજપાલ નામનો શખ્સ જામનગરના જોડિયાનો વતની છે સુરત પોલીસે આ શખ્સને બે કરોડના ચોરાઉ ઘરેણાં સાથે ઝડપી લઈ રાજસ્થાન પોલીસને સોંપવાની તજવીજ કરી છે બંગાળની ખાડીમાં જવાદ વાવાઝોડું ઉત્પન્ન થયું છે આ વાવાઝોડું આવતીકાલે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ટકરાવવાનું અનુમાન છે જેને પગલે પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં એનડીઆરએફની છેતાલીસ ટીમ રવાના કરવામાં આવી છે તેમજ અઢાર ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જામનગરમાં ઝિમ્બાબ્વેથી પરત આવેલા કોરોના પોઝિટિવ વૃદ્ધને ઓમિક્રોન વેરિયન્ટના શંકાસ્પદ દર્દી ગણવામાં આવી રહ્યા છે જેને પગલે અનેક અટકળો અને અફવાઓ વહેતી થઈ છે આ મુદ્દે જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોના નોડલ ડૉક્ટર એસ ચેટર્જી દ્વારા વિગતવાર માહિતી આપવામાં આવી છે જામનગરમાં દક્ષિણ આફ્રિકામાં ઝિમ્બાબ્વેથી એક વૃદ્ધ જે છે અઠ્યાવીસ તારીખે જામનગર આવેલ ઓગણત્રીસ તારીખે એમને માઇલ્ડ તાવ અને શરદીની તકલીફ દેખાતા પહેલાં પ્રાઇવેટ લેબોરેટરીમાં કોવિડનો રિપોર્ટ કરાવેલ જે રિપોર્ટ પોઝિટિવ હતો એના પછી જે છે કોર્પોરેશનવાળાએ તાત્કાલિક પગલાં લઈ આ ભાઈ જે આફ્રિકન કન્ટ્રીમાંથી આવેલા હોવાને કારણે એમને જીજી હોસ્પિટલમાં જે આઇસોલેશન વોર્ડ છે ડેન્ટલ વિભાગમાં ત્યાં એમને આઇસોલેટ કરવામાં આવ્યા છે ટ્રીટમેન્ટ ચાલુ છે અને અહીંથી પણ આપણે જે છે એના સ્વેબના સેમ્પલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી પુણે ખાતે ઓમાઇક્રોન વેરિયન્ટ છે કે નહીં એ તપાસવા માટે ડબલ્યુ જીએસ સિકવેન્સિંગ માટે મોકલેલા છે જેના રિપોર્ટ જે છે ચારથી પાંચ દિવસમાં આવે એવી શક્યતા છે એટલે આ જે પેશન્ટ છે આ ઓમાઇક્રોન વેરિયન્ટના શંકાસ્પદ ગણી શકાય કારણ કે એ આફ્રિકન કન્ટ્રીથી ટ્રાવેલ કરીને આવ્યા છે અને એના પછી એમને સિમ્ટમ્સ ડેવલપ થયા છે સાત ડિસેમ્બરે દેશભરમાં સશસ્ત્ર સેના ધ્વજ દિનની ઉજવણી કરવામાં આવે છે જામનગરમાં પણ ઉજવણીના આયોજન માટે કલેક્ટર ડોક્ટર સૌરભ પાર્ધીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજવામાં આવી હતી સૈનિક કલ્યાણ માટે વિશેષ ફાળો આપનારા દાતાઓને શિલ્ડ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કમાન્ડર સંદીપ જયસ્વાલે સંસ્થા દ્વારા થતી સૈનિક કલ્યાણની કામગીરી અંગે માહિતી આપી હતી સૈનિક કલ્યાણ માટે ફાળાની રકમ જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ લાલ બંગલામાં રોકડ ચેક કે ડ્રાફ્ટ વડે સ્વીકારવામાં આવે છે વધુ વિગત માટે ઝીરો ટુ ડબલ ટુ ડબલ એટ થ્રી ડબલ વન પર સંપર્ક કરવા તથા ઉદાર મનથી ફાળો આપવા કલેક્ટર દ્વારા જાહેર અનુરોધ કરવામાં આવ્યો છે